ગુજરાતમાં પોલીસ તંત્ર દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં વ્યાજખોરો સામે કડક પગલાં ભરવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે વ્યાજખોરી કરતા પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે કડક પગલાં ભરવામાં આવશે, જેને જનજાગૃતિ ફેલાવવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આણંદ જિલ્લાના આકલવ તાલુકામાં પણ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાજખોરો સાવધાન રહે, ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવું આકલવ પોલીસ સ્ટેશનના PSI હરદીપસિંહ રાણા દ્વારા સૂચના આપવામાં આવી હતી, જેને લઈને જનજાગૃતિ ફેલાઈ હતી. આકલવમાં જાહેર જનતાને જણાવવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશનના PI હરદીપસિંહ રાણાએ ઉત્તરાયણ નિમિત્તે પણ જણાવ્યું હતું કે જે લોકો ચાઇનીઝ દોરી અને ટુકલનું જે વેચાણ કરે છે તેમની પર પણ કાયદેસરના પગલાં ભરવામાં આવશે, અને તેઓ ગેરકાયદેસર રીતે વેચાણ ન કરે, ચાઇનીઝ દોરી અને ટુકલનું વેચાણ ન કરે તે માટે આકલવ પોલીસને જાણ કરવા પણ વિનંતી કરવામાં આવી છે. આકલવ પોલીસ સ્ટેશનને જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે, જેનો જાહેર જનતાને નંબર પણ ડાયલ કરવા માટે જણાવવામાં આવ્યું છે. ત્યારે જે લોકો ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી અને ટુકલનું વેચાણ કરે છે તેમનો નંબર આપવા અને તેમનું નામ આપીને પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. આકલવની જનતાને ઉપરાંત જણાવવામાં આવ્યું હતું કે ઉત્તરાયણ નિમિત્તે જે દોરીઓનું વેચાણ થઈ રહ્યું છે, ચાઇનીઝ દોરી, જેનાથી ગળા કપાવાના અને પશુ પક્ષીઓને પણ તેનાથી નુકસાન થતું હોય અને તેની પર ગુજરાત સરકાર પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોય, ત્યારે ચાઇનીઝ દોરી અને ટુકલનું વેચાણ અટકાવવા માટે પગલાં ભરવા માટે નંબરની પણ જાણ કરવામાં આવી હતી અને નંબર ડાયલ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આમ આણંદ જિલ્લાના આકલવ ખાતે વ્યાજખોરોની સામે કડક પગલાં ભરવા માટે અને તેમની સામે કડક ઉઘરાણી કરતા વ્યાજખોરોની સામે કાયદેસરના પગલાં ભરવા માટે પોલીસ તંત્ર સાબદુ તૈયાર હોય અને જેને લઈને લોક દરબાર પણ યોજવામાં આવી રહ્યા છે રાજ્યભરમાં, ત્યારે આણંદ જિલ્લાના આકલવમાં પણ પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કરવાનો મુખ્ય હેતુ છે કે જે નાણા સિદ્ધાંત બાબતે હોય છે વ્યાજનો, કે વ્યાજ ઊંચા દરે લોકો વ્યાજના પૈસા લેતા હોય છે, એના લીધે વ્યાજમાં વધારે વધારે વ્યાજ લેતા હોય છે અને ચૂકતા જાય છે, એના લીધે જે માણસોને હાલાકી ભોગવવી પડે છે, પછી વધારે વધારે દેવામાં જતો રહે છે, એના ખેતરો ગીરે મૂકી દે છે, એના વધારે વ્યાજ થઈ જતા આત્મહત્યાઓ કરે છે અથવા કોઈ બી બીજા એવા પગલાઓ કરે છે, અને એના લીધે એનું આખું કુટુંબ કે જે બી હોય છે એ બરબાદ થઈ જતું હોય છે. એટલે સરકારશ્રી દ્વારા નાણાં ધિરધાર અધિનિયમ એક લાગુ કરવામાં આવેલો છે કે જે ઊંચા વ્યાજે પૈસા આપી અને પૈસા લોન આપે છે, પછી જે કે ભાઈ લખાઈ જાય છે, ભાઈ તમારું ખેતર લખાઈ દો, તમારું હાર લખાઈ દો, તમારું ઘર લખાઈ દો. આ દસેક દિવસથી રસ્તા મીડિયામાં જોયું છે કે હવે ઝુંબેશ ઉપાડી છે કે અમુક પરિવારોમાં મોટા મોટા બનાવ બન્યા છે, બનાવ દર વર્ષે બને છે, પણ હવે એને આ વખતે થોડું વધુ ગંભીરતાથી ધ્યાને લઈ અમે આગામી 31 જાન્યુઆરી સુધી આ ડ્રાઈવ રાખવા. ડ્રાઈવ એટલે એક જ પ્રકારના, ઘણા પ્રશ્નો તમારે ઘણા પ્રકારના છે, એ સોલ્યુશન તો અરજી કરશો તો થઈ જશે, પણ તમને લોકોને આસપાસ મિત્ર મંડળ સગાવાલામાં કોણ સાચું કોણ મારું કોણ દુશ્મન કોણ નજીકનું કોણ દૂરનું એ નક્કી કરવાની સમય આવી ગયો છે. આપણે આ પ્રશ્ન અનુસંધાન આપવામાં આવશે, અમુક માર્ગદર્શન સાહેબ તરફથી આપવામાં આવશે. આગામી કેટલા કરવાનું છે? કોઈ રજીસ્ટ્રેશન થતું નથી. તમને લક્ષ્ય થોડીયા મિત્ર મંડળ અથવા તો સર્વ મિત્ર સંગઠન કરીએ છીએ, ટ્વિટર યુઝ કરીએ, ઇન્સ્ટાગ્રામ યુઝ કરીએ છીએ, તો એમાં ઘણી બધી આવી બધી સ્ટોરીઓ આવતી હોય છે કે જેમાંથી આપણે શીખીએ. આપણે બધા એટલા તો સ્વાર્થી છીએ, નાગરિક તરીકે, કે ભાઈ મારા સુધી રેલો નથી, મારે શું? આ એક લોજિક છે આપણું. આ ઇન્ડિયન આપણું ભારતીય મનોવ્યવસ્થામાં આ પ્રકારે કોઈ ફસાયો હોય, કોઈને કહી ન શકતો હોય, તો અમે જેમ પોલીસ મિત્ર બનાવીએ એમ તમારે બી પોલીસના મિત્ર બનવાનું, સાહેબની ચા પીવા જવાનું, ફોન કરી કહ્યું છે કે અંદર વાત કરી છે આપે છે, અને એમાં આપણે ફસાતા છીએ. તમને કદાચ નહીં ખ્યાલ હોય પણ આપણા ઘરમાં જો તમે તમારા વેપાર ધંધામાં બિઝી હોવ ને તો થોડી ઘણી બચત તમે ઘરે મૂકો ને, ઘણા મિત્ર પાસેથી આટલા ટકા લીધા હતા, મારે જરૂરિયાત હતી, હવે તમે આપી શકો એમ નથી, એને નાય પાડી શકો એમ નથી, એટલે માણસ
માનસિક રીતે પોતાની સમાજમાં ક્યારે કોઈ ફાઇનાન્સ એને નહીં આપે, તમે જજો ક્યાંક લેવા પૈસા, કોઈને 10 લાખ જોઈએ છે ને તો તમારી પાસે 20 લાખની જમીન કે 40 લાખની જમીનના દસ્તાવેજ કરાવશે.